કોંગ્રેસ પક્ષ તરફથી જે પ્રવચનો કરવામાં આવ્યા એમાં ગાંધી પરિવારની ગાંધીજી પ્રત્યેની કેટલી ભાવના છે, કેટલી લાગણી છે એ આજે એમના પરિવાર તરફથી જ જાહેર થઈ ગઈ. પ્રિયંકા ગાંધી વાડેરાએ જાહેરમાં એમના પ્રવચનમાં કહ્યું કે હું આજે પ્રથમ વખત ગુજરાતમાં આવી છું અને પ્રથમ વખત સાબરમતી આશ્રમમાં આવી છું. જે નહેરુ પરિવાર ગાંધીજીના નામે દાયકાઓ સુધી કોંગ્રેસ ઉપર અધિકાર જમાવ્યો, જે નહેરુ પરિવારે દાયકાઓ સુધી ગાંધીજીના નામે પ્રજા પાસે મત લઈ અને ભારત અને રાજ્યોમાં શાસન કર્યું, એ નહેરુ પરિવારના એક દીકરી આટલી ઉંમરના થવા છતાં આજ સુધી સાબરમતી આશ્રમમાં અગાઉ એક પણ વખત આવ્યા નથી, એ આપણે સમજવા જેવું અને જાણવા જેવું છે. જે ગાંધી પરિવાર ગાંધીજીના નામે આજે પણ આખા દેશમાં મત માગે છે, ગાંધીજીની કોંગ્રેસ છે એમ કરીને આગળ ફરે છે, પરંતુ સાબરમતી આશ્રમ જે દેશ અને દુનિયાનો સૌથી વધુ ઐતિહાસિક આશ્રમ, ગાંધીજીએ જ્યાંથી આઝાદીની લડતની ખૂબ મોટી વ્યવસ્થાઓ આયોજનો કરેલા અને દાંડીકૂચ જેવી મહાન યાત્રા જ્યાંથી ગાંધીજીએ શરૂ કરેલી, ત્યાં આગળ આજે પ્રથમ વખત પ્રિયંકા ગાંધી આવ્યા, ગુજરાતમાં પણ પ્રથમ વખત આવ્યા અને એ પણ કોંગ્રેસમાં હોદ્દો ધારણ કર્યા પછી, પરંતુ અત્યાર સુધી તેઓ ગુજરાત નહોતા આવ્યા, સાબરમતી આશ્રમમાં ગાંધીજીના દર્શન નહોતા કર્યા, એ એમણે જાતે કબૂલ કર્યું છે. એટલે ફક્ત ગાંધીજીના નામને આગળ કરવું, ગાંધીજીના નામે મત માગવા અને ગાંધી આશ્રમમાં આટલી મોટી ઉંમર પછી પહેલીવાર આવ, એ વિરોધાભાસ પ્રિયંકા ગાંધીએ આજે પોતે જાહેરમાં કબૂલ કર્યો છે. એટલે ગુજરાત માટે એમને કેટલી લાગણી છે, સાબરમતી આશ્રમ પૂજ્ય મહાત્મા ગાંધીજી માટે કેટલી લાગણી છે એ આજે ગુજરાતની અને દેશની જનતાએ સાંભળ્યું છે અને જોયું પણ છે. બીજું, આજની જાહેર સભામાં જે ઘણા વખતથી અમે કહેતા હતા કે જે વ્યક્તિએ આખા ગુજરાતને જાતિવાદમાં જ્ઞાતિવાદમાં જુદા જુદા પ્રશ્નો ઊભા કરી, અનામતનો પ્રશ્ન ઊભો કરી આખા ગુજરાતની શાંતિ સલામતી એકતાને જેમણે મોટું નુકસાન કર્યું, જે વ્યક્તિ યુવા વયે પોતે ભગતસિંહ અથવા કોઈ મોટા નેતાના તરીકે જેને પોતાની જાતને સમાજની સમક્ષ ગુજરાતની જનતા સમક્ષ આગળ ધરી અને જેને પાટીદાર સમાજે પાટીદાર સમાજનો એક યુવાન એક નેતા અને સમાજ માટે લડનાર વ્યક્તિ તરીકે સમર્થન આપ્યું અને જે વ્યક્તિએ પહેલા સતત એમ જ કીધેલું કે હું રાજકીય વ્યક્તિ નથી, હું સત્તા માટે નથી આવ્યો, હું સમાજ માટે આવ્યો છું, સમાજને પાટીદારોને અનામત અપાવવી, પાટીદારોને ઓબીસીનો લાભ અપાવવો એ જ મારું એકમાત્ર ધ્યેય છે, એમ કરીને જે વ્યક્તિએ આખા ગુજરાતમાં અશાંતિ ફેલાવી, ગુજરાતની જે સમરસતા દરેક જ્ઞાતિઓ વચ્ચે જે સુમેળ હતો એમાં મોટો ભેદ પાડવાનો મોટા ભાગલા પાડવાનો જે પ્રયત્ન કર્યો એ વ્યક્તિ હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાયા છે. હું આપ સૌને મીડિયાના મિત્રોને ખાસ જણાવીશ કે તમારી બધાની લાઇબ્રેરીમાં પણ અને છાપાઓના પ્રેસ કટિંગમાં પણ તમે શરૂઆતથી જોઈ શકો છો કે જ્યારથી આંદોલન ચાલુ થયેલું ત્યારથી અમારા ભારતીય જનતા પક્ષ તરફથી અમારી સરકાર તરફથી અમે સતત કહેતા હતા કે આ વ્યક્તિ એ કોઈ સમાજના સેવા માટે સમાજને કોઈ લાભ અપાવવા માટે કે પાટીદારોને અનામતનું કોઈ મોટું ફાયદો કરાવવા માટે એ અત્યારે પ્રયત્ન નથી કરતા, પણ કોંગ્રેસના
એક છુપા આશીર્વાદથી કોંગ્રેસની મદદથી, આર્થિક મદદ કોંગ્રેસની, પડદા પાછળની બધી જ મદદ કોંગ્રેસની, અને કોંગ્રેસના ઈશારે જ આ વ્યક્તિ ભારતીય જનતા પક્ષ કે જેમાં પહેલેથી જ પાટીદાર સમાજ 95% કરતાં વધુ સમર્થન કરતો હતો, એ પાટીદાર સમાજને વિરણછેર કરવો, એ પાટીદાર સમાજમાં ભાગલા પડાવવા અને એ પાટીદાર સમાજને અન્ય જ્ઞાતિ સમાજોથી અલગ પાડી દેવો, એવો જે કોંગ્રેસનો એક ભાગલા પાડોને રાજ કરવા માટેની જે નીતિ હતી એનું એક એજન્ટ તરીકે હાર્દિક પટેલે કામ કરેલું. અગાઉ અનેક વખત પ્રેસ કોન્ફરન્સોમાં અમે આ બધું સતત કહેતા હતા ત્યારે એમના તરફથી એને નકારવામાં આવતું હતું અને એમ જ કહેવામાં આવતું હતું કે હું સમાજ માટે આવ્યો છું, મારે રાજકારણમાં જોડાવાનું નથી, હું કોઈ હોદ્દા માટે નથી આવ્યો. પરંતુ અમે જે કહેતા હતા એ બધું જ આજે અક્ષરશ સાચું પડ્યું છે. અનેક બાઈટોમાં, અનેક કાર્યક્રમોમાં અમે આ વાત જનતા સમક્ષ મૂકતા હતા અને જ્યારે જ્યારે સરકાર તરફથી મારા નેતૃત્વમાં પાટીદાર સમાજ સાથે, સવર્ણ સમાજ સાથે અને જે જ્ઞાતિઓને અનામતનો લાભ નથી મળતો એ જ્ઞાતિઓ સાથે સરકાર તરફથી ચર્ચા વિચારણા કરવી, સંવાદ કરવો, એમના સૂચનો મેળવવા, એમની માગણી જાણવી અને એમાંથી કાયદાકીય રીતે, બંધારણીય રીતે કેટલું શક્ય છે એ બધું જ આપવા માટે અમારી સરકાર જ્યારે પ્રયત્ન કરતી હતી ત્યારે જ હાર્દિક તરફથી સતત એવું કહેવામાં આવતું હતું કે હું કોઈ મિટિંગોમાં જઈશ નહીં, હું કોઈને મળીશ નહીં, જેમને મળવું હોય એ મારી પાસે આવે. 2-3 વખત મુખ્યમંત્રી કક્ષાએ જે મિટિંગ ગોઠવાવેલી એમાં પણ ઉપસ્થિત ના રહ્યો અને છેલ્લી હદ તો ત્યારે આવી કે પાટીદાર સમાજની જે ઊંઝા ઉમિયા માતા સંસ્થાન હોય, ખોડલ માતા સંસ્થાન હોય, સિત્સર સંસ્થાન હોય, સુરત પાટીદાર સમાજ હોય કે અમદાવાદ પાટીદાર સમાજ હોય, અમારી શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક સેવાઓ આપતી મોટી મોટી વિશાળ સંસ્થાઓ હોય એના હોદ્દેદારો તરફથી પણ જ્યારે સરકાર સાથે વાટાઘાટ કરવાની વાત આવી, પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરવાની વાત આવી ત્યારે આ જ હાર્દિકે એમ કહેલું કે હું કોઈ ધાર્મિક સંસ્થા, કોઈ સામાજિક સંસ્થાને માનતો નથી, હું મારી રીતે જ મારું કામ કરીશ અને જેમને જરૂર હોય એ મારી પાસે આવે. આ રીતની જે વ્યક્તિએ વાતો કરેલી, સભાઓ કરેલી અને સમસ્ત ગુજરાતને કાયદો અને વ્યવસ્થા પડી ભાગે એવી પરિસ્થિતિમાં મુકાવું પડેલું, પોલીસને બળ પ્રદર્શન કરવું પડે એવી સ્થિતિ થઈ અને કમનસીબે 14 જેટલા યુવાનો જે આંદોલનમાં શહીદ થઈ ગયા, એ બધું જ જે વ્યક્તિએ પોતાનો રાજકીય હમ સંતોષવા માટે, પોતાના છુપા ઈરાદાઓને પાર પાડવા માટે અને ખાસ કરીને કોંગ્રેસને આવો જ વ્યક્તિ જોઈતો હતો કે જે ગુજરાતમાં અશાંતિ ફેલાવી શકે, જે વ્યક્તિ ગુજરાતમાં પાટીદાર સમાજમાં ભાગલા પડાવવાનો પ્રયત્ન કરે અને ભારતીય જનતા પક્ષને રાજકીય રીતે નુકસાન થાય અને કોંગ્રેસને ફાયદો થાય એવી વ્યક્તિ તરીકે એમને હાર્દિક મળી ગયેલો. હાર્દિકની અગાઉ અમે જ્યારે વિધાનસભાની ચૂંટણી વખતે પણ સતત પ્રજામાં માહિતી આપતા હતા, કોંગ્રેસના એ વખતના નેતા રાહુલ ગાંધી જેવો અધ્યક્ષ બન્યા છે, એમની સાથે 5-સ્ટાર હોટલોમાં રાત્રે ગુપ્ત મુલાકાતો કરવી, ગુપ્ત રીતે હોટલોમાં જવું અને ના શોભે એ પ્રકારની ચર્ચા વિચારણા બધા કરવા અને સમાજને અંધારામાં રાખવો. પોતાના સાથીઓ એ વખતે પાસ સંસ્થા હોય કે SPGના શ્રી લાલજીભાઈ પટેલ અને અન્ય સંસ્થાઓના હોદ્દેદારો હોય એ બધાને બાજુમાં રાખી હું પોતે જ એકલો પાટીદાર સમાજનો કરતા હરતા છું, બધા મારા નીચે જ કામ કરે એ રીતે કામ કરી જે કાર્ય કરો એને સાથ આપેલો
એ બધાને બાજુમાં મૂકી અને બધાને છેતરી અને જે રીતે એને પાછલા 1.5 વર્ષથી કામ કર્યા અને ગુજરાતને અશાંતિમાં હોમવાનો પ્રયત્ન કર્યો, પણ હું આભાર માનું છું સમસ્ત પાટીદાર સમાજનો, સામાન્ય સમાજનો, ઓબીસી અને એસટી એસસી સમાજનો અને ગુજરાતની 6.25 કરોડની જનતાનો, કે કોંગ્રેસની આ ભાગલા પાડો રાજ કરો નીતિમાં કોઈ પણ જ્ઞાતિ જાતિ સમાજ આવ્યો નહીં, હાર્દિકની વાતોમાં એક પણ પાટીદારો આવ્યા નહીં. છેવટે એની બધી જ પોલ ખુલ્લી થઈ ગઈ અને અમે જે કાયમથી કહેતા હતા, શરૂઆતથી કહેતા હતા કે આ સમાજ માટે નહીં પણ પાટીદાર સમાજમાં મતભેદ ઉભો કરવા માટે, પાટીદાર સમાજને અંદર અંદર લડાવવા માટે આ વ્યક્તિ કાર્ય કરી રહ્યો છે અને એ રાજકીય હેતુથી જ, કોંગ્રેસના ઇશારે જ, કોંગ્રેસના નાણાકીય મદદથી જ આ બધું ચાલી રહ્યું છે. આજે બધું ચોખ્ખું થઈ ગયું છે. અમારી વાતને જે લોકો કોંગ્રેસવાળા પણ નકારતા હતા, બીજા લોકો પણ નકારતા હતા, એ બધા જ આજે ઉઘાડા પડી ગયા છે. કોંગ્રેસના નેતાઓ ઓબીસી નહીં માં નહીં પણ અમે આર્થિક અનામત આપશું, તો આર્થિક અનામતનો 10% કાયદો તો અમારી ગુજરાત સરકારે વિધાનસભામાં મંજૂર કર્યો હતો. એ વખતે આ જ કોંગ્રેસ એનો વિરોધ કરતી હતી. કોંગ્રેસના વકીલ સુપ્રીમ કોર્ટમાં જેમની પ્રેક્ટિસ છે, કોંગ્રેસના નેતા છે કપિલ સિબ્બલને આ દેખાવ માટે, ગુજરાતની જનતાને ભરમાવવા માટે વિધાનસભા વખતે રાત્રે 12:00 1-1 વાગે સુધી બોલાવી અને અમે વધારે અનામત આપીએ, ભાજપ સરકારને આવડતું નથી, અમે તમને બંધારણીય રીતે પાટીદારોને અનામત આપીશું, પાટીદારોનો અમે ઓબીસીમાં સમાવેશ કરાવીશું. આવું બધું કહેનાર કપિલ સિબ્બલથી માંડી રાહુલ ગાંધીથી માંડી તમામ નેતાઓ આજે ખુલ્લા પડી ગયા છે અને જે હાર્દિક સમાજના નામે પાટીદાર સમાજની એકતા, સંગઠન અને શક્તિને જુદા રસ્તે વાળી અને પોતે આજે વ્યક્તિગત રીતે કોંગ્રેસમાં ભળી જઈ અને કોંગ્રેસનો જે ખેસ પહેર્યો છે, એટલે આજે ગુજરાતનો સમગ્ર પાટીદાર સમાજ એ સ્તબ્ધ થઈ ગયો છે. આખો પાટીદાર સમાજ દુઃખી છે અને બધા જ મનમાં વિચારે છે કે અગાઉ ભારતીય જનતા પક્ષના પાટીદાર નેતાઓ દ્વારા અને અમારા બધા તરફથી જે વારંવાર કહેવાતું હતું કે આ રાજકીય ચાલ છે, પાટીદાર સમાજને વિભાજિત કરી પાટીદાર સમાજને નબળો પાડવા માટેની આ ચાલ છે, એ બધું જ આજે સાચું પડ્યું છે. અને તમે બધા જાણો છો કે વિધાનસભા વખતે, ચૂંટણીઓ વખતે આની સંપૂર્ણ પરાકાષ્ઠા આવી ગયેલી અને ગુજરાતમાં અશાંતિ થાય, ગુજરાતમાં વર્ગ વિગ્રહ થાય ત્યાં સુધી કોંગ્રેસે જે રમતો અને જેને નીચલી કક્ષાની, છેલ્લી કક્ષાની રાજકીય કવાયત કહેવાય એવું જે કોંગ્રેસે કર્યું હતું, એ બધું જ આજે ખુલ્લું પડી ગયું છે. અને કોંગ્રેસના બિન પાટીદાર નેતાઓ જે હાર્દિકને ખભે લઈને ફરતા હતા અને એમ કહેતા હતા કે આ તો પાટીદારો માટે લડે છે, એ કોંગ્રેસના બિન પટેલ નેતાઓ જે કોંગ્રેસને લાભ કરાવવા માટે પાટીદારોને વિભાજિત કરવા માંગતા હતા, એ કોંગ્રેસના બિન પાટીદાર નેતાઓ પણ આજે ખુલ્લા પડી ગયા છે કે એમને પણ જોવું પડ્યું, સ્વીકારવું પડ્યું કે અમે કોંગ્રેસના એક કામ કરનાર તરીકે અમે રકમ આપીએ અને અમારા વતી કોઈ કામ કરે, અમે પડદા પાછળ ઇશારા કરીએ અને અમારા વતી કોઈ વાતો કરે, એવી વ્યક્તિ આજે કોંગ્રેસમાં જે ભળી ગઈ છે. હું એમ કહીશ કે ખરેખર તો અમે જે ઘણા સમય પહેલા કહેતા હતા એ આજે સાચું પડ્યું છે. એટલે ગુજરાતની જનતા, પાટીદાર સમાજ, સામાન્ય સમાજ અને ખેડૂતોના નામે જે લોકો વાતો કરતા હતા, પહેલા પાટીદાર સમાજના નામે વાતો કરી, પછી ખેડૂતોના નામે વાતો કરી, પછી યુવાનોના નામે વાતો કરી, બેરોજગારોના નામે વાતો કરી, વ્યસન મુક્તિના નામે વાતો કરી, આવું બધું કરનારા છેવટે કોંગ્રેસના ઇશારે જ કામ કરતા હતા, કોંગ્રેસના નાણાકીય ભંડોળથી જ કામ કરતા હતા અને કોંગ્રેસના લખાવેલા ડાયલોગ જ બોલતા હતા, એ આજે સાબિત થઈ ગયું. એટલે આખું ગુજરાત આજે જાણી ગયું છે કે ભારતીય જનતા પક્ષ સાચો હતો, સરકારની વાત સાચી હતી, ભારતીય જનતા પક્ષના પાટીદાર નેતાઓ સાચા હતા અને કોંગ્રેસ તરફથી જે રીતે ગુજરાતના અશાંતિમાં ધકેલવાનો, ગુજરાતની વિકાસ યાત્રાને જે રોડા નાખી
વિલંબમાં મૂકવાનો અને બહારથી પરદેશથી ભારતમાંથી જે મોટું મૂડીરોકાણ ગુજરાતમાં આવે એ ના આવે અને ગુજરાતની વિકાસ યાત્રા થંભી જાય એ પ્રકારનું મોટું જે કોંગ્રેસનું કાવતરું હતું એ સંપૂર્ણ કાવતરું આજે ખુલ્લું પડી ગયું છે અને જાહેર જનતાએ ટીવીના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધું જ આજે બધાએ જોયું છે અને આખું ગુજરાત સમજી ચૂક્યું છે કે ભાજપ સાચો હતો અને કોંગ્રેસની વાતો બધી જૂઠી હતી. મારી પાસે આ અંગેની કોઈ જાણકારી નથી. પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે સરકારમાં મંત્રી તરીકે મારી અધ્યક્ષતામાં કમિટી હતી. અમે અનેક વખત પાસના નેતાઓ સાથે ચર્ચા કરી, એસપીજીના નેતાઓ સાથે ચર્ચા કરી, જુદી જુદી ધાર્મિક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના મોટા સિનિયર હોદ્દેદારો કરોડો રૂપિયાના સમાજને દાન આપે છે એવા દાતાઓ સાથે ચર્ચા કરી. અમે જ્યારે ચર્ચા કરતા હતા અમે આવા મહાનુભાવોને નિમંત્રણ આપી સરકારમાં બોલાવતા હતા, મંત્રીશ્રીઓની કમિટી સમક્ષ અન્ય જ્ઞાતિઓના હોદ્દેદારો આવતા હતા. પણ હાર્દિક પોતાની જાતને એ વખતથી જ એવો મહાન નેતા મોટો નેતા માની ચૂકેલો કે હું કોઈની જોડે ના જઉં, હું કોઈની વાત ના સાંભળું. અને આપણને બધાને ખબર છે કે જે આંદોલન થયું એમાં જે એમની સાથે હતા, જે એના ટેકેદારો હતા, એના હાથપગ હતા, એ બધાને પણ બાજુમાં મૂકી દીધા અને કોઈનું કંઈ પણ પૂછ્યા વગર પોતે સ્વતંત્ર નિર્ણય લઈ કોંગ્રેસની જે રમત હતી એ રમત પ્રમાણે જ મેં કહ્યું. એમ ડાયલોગ કોઈ લખતું હતું અને ડાયલોગ કોણ બોલતું હતું, સ્ક્રિપ્ટ કોની હતી અને ખેલ કોણ કરતું હતું એ બધું જ આજે કોંગ્રેસની આ રેલીમાં સ્વયં સ્પષ્ટ ને ખુલ્લું થઈ ગયું છે. એટલે આખી ગુજરાતની જનતા અને આખી દેશની જનતા જાણી ચૂકી છે કે આ ગુજરાતને અશાંતિમાં ધકેલનારા આજે કોંગ્રેસના જ લોકો હતા. જો રાહુલ ગાંધી ઇતિહાસ બહુ જાણતા નહીં હોય, શક્ય છે કે એમનો અભ્યાસ પણ બહુ નહીં કર્યો હોય, મસૂદ અઝહરને જે છોડવો પડ્યો એ કયા સંજોગોમાં છોડવો પડ્યો એ આખો દેશ અને દુનિયા જાણે છે. ભારતનું પ્લેન હાઈજેક કરવામાં આવેલું અને એમાં જે નિર્દોષ મુસાફરો હતા એ મુસાફરોને અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓના હવાલે આ લોકોએ કરેલું. એક તરફ નિર્ણય કરવાનો હતો કે નિર્દોષ ભારતીયોને બચાવવા અને એક તરફ નિર્ણય કરવાનો હતો કે કેવી બીજી પરિસ્થિતિ ઊભી થાય. સ્વાભાવિક છે કોઈ પણ સરકાર હોય હંમેશા આખી દુનિયામાં કોઈ પણ આવો હાઈજેકનો બનાવ બન્યો હોય કે કોઈને બાનમાં લીધા હોય કે કોઈને જુદી રીતે કોઈ આતંકવાદીઓએ પકડ્યા હોય, દરેક કિસ્સામાં નિર્દોષ નાગરિકોની દરેક સરકારોએ ચિંતા કરી છે. એ જ રીતે એ વખતે પણ અટલ બિહારી વાજપેયીજીની સરકાર તરફથી જે આપણા ભારતના સેંકડો મુસાફરો જે પ્લેનમાં હાઈજેક કરવામાં આવેલા, જે આતંકવાદીઓની પાસે કબજામાં કંદહારમાં અફઘાનિસ્તાનમાં હતા, એમના જીવનું જોખમ હતું, એ વખતે સરકારે જે નિર્ણય કર્યો એ પૂરી પુખ્તતાથી કર્યો છે. અને હું જે જાણું છું એ પ્રમાણે વાજપેયીજીની સરકારે જ્યારે નિર્ણય કર્યો ત્યારે કોંગ્રેસ સહિતના બધા જ રાજકીય પક્ષોને ભારત સરકાર તરફથી આ નિર્ણય લેતા પહેલા વિશ્વાસમાં લેવામાં આવેલા અને બધા જ રાજકીય પક્ષોએ એ નિર્ણયને સંમતિ આપેલી. એટલે એ દેશનો નિર્ણય હતો. દેશના સેંકડો નિર્દોષ જે મુસાફરો પ્લેનમાં હાઈજેક થયેલા હતા એમને બચાવવા માટેનો હતો. એટલે એ નિર્ણયને કોઈ પણ રીતે અત્યારે કોઈ જુદી રીતે કોઈએ જુદો જોવો જોઈએ નહીં. બીજી વાત જીએસટી અંગે રાહુલ ગાંધીએ આજે ફરી કરી છે. રાહુલ ગાંધીને હું આજે પૂછવા માગું છું, જીએસટી કાઉન્સિલના એક સભ્ય તરીકે, ગુજરાતના નાણામંત્રી તરીકે, મેં અગાઉ પણ વારંવાર કહ્યું છે કે જીએસટી કાઉન્સિલમાં
દરેક રાજ્યના નાણાં મંત્રીશ્રીઓ એ સભ્ય છે. જીએસટી કાઉન્સિલની અત્યાર સુધી 35 કરતા વધુ જે મિટિંગો થઈ છે, બધી જ મિટિંગોમાં તમામ પ્રકારના નિર્ણયો બધી જ રાજ્ય સરકારો, પછી ભાજપની રાજ્ય સરકારના નાણામંત્રી હોય, કોંગ્રેસની રાજ્ય સરકારના નાણામંત્રી હોય, કે મમતા બેનર્જીની સરકારના નાણામંત્રી હોય, કે કેરાલાના સામ્યવાદી પક્ષની સરકારના નાણામંત્રી હોય, કે એડીએમકેના, કાઈડીએમકેના, કે આંધ્રના, કર્ણાટકના કોઈ પણ નાણામંત્રી હોય, બધા જ નાણામંત્રીઓની સંમતિથી જ સર્વાનુમતે બધા નિર્ણય લેવામાં આવ્યા છે. એટલે કઈ ચીજ ઉપર કેટલો ટેક્સ રાખવો એ પણ સર્વાનુમતિથી નક્કી કરવામાં આવ્યું છે. કેટલા સ્લેબ રાખવા જીએસટીમાં ટેક્સના એ પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લે જે સુધારો થયો ટેક્સ ઘટાડવાનો, બધી ઘણી ચીજવસ્તુઓ પર, એ પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. બધા નીતિ નિયમો કાયદા બધું જ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. એટલે રાહુલ ગાંધીના પક્ષના નેતાઓ કોંગ્રેસના બહાર જુદી વાતો કરે છે, પણ પોતાના રાજ્યના હિત માટે જીએસટી જરૂરી છે, ઉપયોગી છે, જીએસટીથી ફાયદો થયો એવા નિવેદન આજે પણ તમે જુઓ તો બીજી ભાજપ સિવાયની સરકારના નાણામંત્રીઓએ એમના રાજ્યની અંદર કરેલા છે, અને જીએસટીથી દેશને ફાયદો થયો છે. એટલે કોંગ્રેસ કે રાહુલ ગાંધી જીએસટીને જુદી રીતે જોવો નહીં, એમના નાણામંત્રીઓ અને બીજા પક્ષના નાણામંત્રીઓની સંપૂર્ણ સર્વાનુમતિથી જ જીએસટીમાં અત્યાર સુધી બધા જ નિર્ણયો થયા છે. એટલે કોંગ્રેસ એમાંથી જુદી પડી શકે નહીં. રાહુલ ગાંધી પહેલા અભ્યાસ કરે અને પછી આક્ષેપ કરે. રાહુલ ગાંધીએ એરપોર્ટ પર સ્પષ્ટ કીધું છે કે હાર્દિક પટેલ કોઈ પણ ચૂંટણી જીતી જશે. એ તો ચૂંટણી આવે છે, ખબર પડશે, એમને ખબર પડશે. ગુજરાતની જનતાને છેલ્લા ઘણા સમયથી છેતરી ગુજરાતમાં જ્ઞાતિ જાતિનું વિભાજન કરી, ગુજરાતમાં સામાજિક સમરસતા તોડી, અને જે ગુજરાત આપણે એમ કહીએ છીએ કે મહાત્મા ગાંધીનું શાંતિપ્રિય અને સરદાર વલ્લભભાઈનું એકતા અને અખંડતાવાળું ગુજરાત છે, એ ગુજરાતમાં કેવી રીતે પ્રશ્નો ઉભા કરવા, કાયદો અને વ્યવસ્થા તોડી નાખવી અને જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે વિભાજન થાય એવું કોંગ્રેસનું કાવતરું હતું. આ બધું હું માનું છું કે એ બધા નેતાઓની જાણકારીમાં જ છે, એમના દ્વારા જ બધું થતું હતું. કરનારા જુદા હતા, કરાવનારા જુદા હતા, અને આદેશ આપનારા જુદા હતા. બધાને બધી ખબર છે કે એમણે અને એમના પક્ષે કેવા નિમ્ન કક્ષાના કૃત્ય ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે છેલ્લામાં છેલ્લી કક્ષાએ જે કામ કર્યું છે એ આખું ગુજરાત જાણે છે. કોંગ્રેસ બેફામ આક્ષેપો જ કરે છે. રાહુલ ગાંધીની સ્ક્રિપ્ટ તમે જુઓ ગમે તે ભાષણોની, તો લગભગ આના જ મુદ્દા એમના હોય છે. કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ કોઈનું દેવું સીધે સીધું બેંકમાંથી કોઈએ પણ જે લોન લીધી હોય એ માફ કરી શકાય નહીં, કરી શકે નહીં. આ બધી જ ખોટી બાબતો છે, ઉપજાવી કાઢેલી બાબતો છે. કોંગ્રેસના વખતમાં અત્યારે જે લોકો ભાગેડું છે, જે લોકો બેંકોના અબજો રૂપિયા લઈને દેશ છોડી ભાગી ગયા છે, હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને ચોક્કસ કહીશ કે કોંગ્રેસ ખાલી એટલી જાહેરાત કરે કે વિજય માલ્યાને લોન બેંકોએ જ્યારે આપી ત્યારે કેન્દ્રમાં કયા પક્ષની સરકાર હતી, બીજા લોકો જે ભાગેડુઓ છે જે કરોડો અબજો રૂપિયા લઈને ભાગી ગયા, એમને જે લોનો આપવામાં આવી એ પણ કઈ સરકાર વખતે લોનો આપવામાં આવી, આ બધી જ મોટા ભાગની લોનો આ ભાગેડુઓને યુપીએની કોંગ્રેસની સરકાર વખતે જ આપવામાં આવેલી. અમારી સરકાર આવ્યા પછી તો ઉપરથી મોદી સાહેબે એવા કડક કાયદા કર્યા કે આ લોન લેનારાઓને કડકાઈથી લોન ભરવી પડે, એમની મિલકતોની હરાજી થાય, અને આવું બધું કડક પગલાં લેવાના કારણે જેલમાં જવું પડશે એ ભયના કારણે આ બધા દેશ છોડીને ભાગી ગયા. ખરેખર લોન આપનાર, જેને 5000 રૂપિયાની લોન ના અપાતી હોય એને 25 લાખ રૂપિયાની લોન આપી દે
તો લોન આપનાર જવાબદાર છે, પછી તો લોન વસૂલ કરવાનું સરકારનું કામ પ્રજાએ અમને સોંપ્યું કે આ લોકોએ ભલે દેશને લૂંટ્યો પણ તમે દેશને બચાવવાનું કામ કરો. એટલે મોદી સાહેબે દેશને બચાવવાનું કામ અત્યારે કર્યું છે. જે 6000 રૂપિયા પરિવાર દીઠ ખેડૂતોને આપવાની જે યોજના છે એનો આંકડો પણ તમે જુઓ તો ભારતના કરોડો ખેડૂતોને આ રકમ જમા થઈ ગઈ દર વર્ષે 6000.